कच्छना नवा प्रवासी विदेश एयरपोर्ट पर उतरिया नेगेटिव रिपोर्ट बाद जिला में प्रवेश मळशे तेवुं जिला विकास अधिकारी द्वारा जणाव्यु। दक्षिण आफ्रिकाना देशों में कोरोना वायरस ना नवा वेरियंट ओमिक्रॉन नी असर जोवा मळी रही छे त्यारे गुजरात सरकार नी साथे कच्छ जिला तंत्र पण नवा वायरस सामे लड़वा माटे तैयार थई गयुं छे। जिला विकास अधिकारी भव्य वर्माए माहिती आपता जणाव्युं छे के कच्छ में कोरोना ना RT-PCR टेस्ट वधारवामां आवशे। हाल में दररोज 2000 जेटला टेस्ट करवामां आवे छे जे वधारीने 2-3 दिवस में दैनिक 3000 करवामां आवशे। जीके जनरल हॉस्पिटल अने रामबाग हॉस्पिटल में RT-PCR टेस्ट थता होवानुं जणावी 24 कलाक में रिपोर्ट आवी जशे तेवुं कह्युं हतुं। तो सरकार द्वारा विश्वना 12 देशों यूके, साउथ आफ्रिका, ब्राजील, बोटोश्वाना, चाइना, न्यूजीलैंड, जिम्बाब्वे, सिंगापुर, हांगकांग, इजरायल देशमांथी आवता प्रवासीओने रिस्कमां मूकवामां आव्या छे जेथी आ देशोमांथी मुसाफरो आवे तो वधु सतर्क रहेवा जणाव्युं छे। जेथी आवा 12 देशमांथी 1 ડિસેમ્બરના દિવસે કચ્છના 9 પ્રવાસીઓ દેશના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા। સરકારની પોલિસ પ્રમાણે એરપોર્ટ પર આવા મુસાફરોના ટેસ્ટ કરવામાં આવશે। જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો સારવાર માટે ખસેડવામાં આવશે અને જો નેગેટિવ રિપોર્ટ આવશે તો પછી જ એરપોર્ટ બહાર જવા મળશે અને વ્યક્તિના નામ, સરનામા, મોબાઈલ નંબરની યાદી તેમની પાસે આવશે જેથી એરપોર્ટ પર નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ તેઓ જ્યારે જિલ્લામાં આવશે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા 7 દિવસ સુધી વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે। તેમજ આ દિવસો દરમિયાન દરરોજ ચેકિંગ કરવામાં આવશે અને 8મા દિવસે RT-PCR રિપોર્ટ કરવામાં આવશે। જો આ દરમિયાન જો પોઝિટિવ કેસ આવશે તો વ્યક્તિને સારવાર આપવામાં આવશે અને જિલ્લાના પ્રવાસી દેશમાં પ્રવેશ કરશે ત્યારે તરત જ તંત્ર પાસે માહિતી આવી જશે તેવું જણાવી આરોગ્ય વિભાગ સતર્ક રહેવાનું ઉમેર્યું હતું। આ માટે સૌથી પહેલા તો કચ્છના આરોગ્ય તંત્ર પાસે ગુજરાત ગવર્મેન્ટ મારફતે એક લિસ્ટ આવે છે કે ગુજરાત ગવર્મેન્ટે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન અનુસાર જે 12 કન્ટ્રી હાઈ રિસ્ક કેટેગરીમાં ક્વોલિફાય કરવામાં આવ્યા છે તો આ હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી કોણ લોગ એવા છે જો કે એરપોર્ટમાંથી RT-PCR નેગેટિવ રિપોર્ટ થાય જેની અને કચ્છ આવવાના છે આ બધા લોકોને આરોગ્યની ટીમ કચ્છ જિલ્લા આરોગ્યની ટીમ અહીંયા કોન્ટેક્ટ કરે છે અને 8 દિવસ સુધી આ લોકોની મોનિટરિંગ કરે છે અને 8મા દિવસે આના આ જો બધા લોકો છે આ લોકોની RT-PCR સેમ્પલ ફરીથી કલેક્ટ કરવામાં આવશે અને આ સેમ્પલ અગર નેગેટિવ આવશે તો આ લોકોને હોમ ક્વોરન્ટાઇનથી બહાર કાઢવામાં આવશે। આજે આપણે પાસે આ 12 દેશોમાંથી આવેલા 9 લોકોની લિસ્ટ આવી છે સરકાર તરફથી અને આ 9 લોકો મારફતે કોન્ટેક્ટ થઈ રહ્યો છે અત્યારે। આ બધા જો 9 લોકો છે આ 1 તારીખના દિવસે કોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા છે તો થઈ શકે છે કે એ કે 1 કે 2 દિવસમાં ભુજ આવશે લેકિન આ બધા સાથે કોન્ટેક્ટ ઇસ્ટેબ્લિશ કરવામાં આવશે અને આનું એડ્રેસ આપણે પાસે છે આનો મોબાઈલ નંબર આપણે પાસે છે અને આરોગ્ય તંત્રની ટીમ એન્શ્યોર કરશે કે બધા લોકો હોમ ક્વોરન્ટાઇન રહેશે। ધ પોઝિટિવ થિંગ ઇઝ કે જેટલા પણ લોકો આ લોકો છે આનો એરપોર્ટ ઉપર RT-PCR નેગેટિવ આવી ગયો છે તો 8 દિવસ સુધી આરોગ્યની ટીમ આના ઘરે જઈને આને મોનિટરિંગ કરશે અને 8મા દિવસ આનો RT-PCR સેમ્પલ કલેક્ટ કરશે। અત્યાર સુધી કચ્છ જિલ્લામાં ડેલી બેસિસ કે ઉપર 2000 RT-PCR સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે અને આવતા 2-3 દિવસમાં આ 2000ની સંખ્યા વધારીને 3000 સુધી પહોંચવામાં આવશે। સરકારે જો નિયમ છે આ ચેન્જ કર્યા છે અત્યારે સરકારનો જો ગાઈડલાઈન છે કે કોઈ ભી અગર સિમ્પટમ થા તો ભી અપન ઉસકો દે સકતે હૈ ઇસ તરીકે સે કર।